नमस्ते मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज वीडियो में आप पाक नुकसान सहाय 2023 अंतर्गत विगतवार माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय तो वीडियो ने लाइक कर, चेनल ने सब्सक्राइब कर, बाजू में रहेल बेल आइकन प्रेस कर ऑल नोटिफिकेशन चालू कर देवा विनंती, जेथी करी अपनी चेनल पर ज्यारे पण आवी ज अवनवी रसप्रद माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन सौथी पहेला तमारा मोबाइल पर मळी जाय। तो चलो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, राज्य सरकारनो खेडूत हितलक्षी महत्वपूर्ण निर्णय। तो खेडूतोने मळशे रुपया 61,200 सुधीनी सहाय। जी हाँ मित्रों, पाक नुकसान सहाय 2023 अंतर्गत खेडूतोने मळशे रुपया 61,200 सुधीनी सहाय। तो विगतवार संपूर्ण माहिती मेळववा माटे आ वीडियोने छेल्ले सुधी जोता रहेजो, जेथी करी जो तमारे पण पाक नुकसान थयेलुं होय तो पाक नुकसान अंतर्गत कई रीते केटली सहाय मळवापात्र थाय छे ते अंगेनी संपूर्ण माहिती आपने ख्याल आवी जाय। तो चलो हवे आपणे विगतवार माहिती मेळवता जाईए। तो मित्रों, राज्य सरकारनो वधु एक खेडूत हितलक्षी निर्णय। चालु वर्षे थयेल कमोसमी वरसादथी थयेल पाक नुकसानी संदर्भे विशेष पेकेज जाहेर। असरग्रस्त ખેડૂતોને મળશે અત્યાર સુધીની સૌથી વધુ સહાય। તો આમ મિત્રો, ચાલુ વર્ષે થયેલ કમોસમી વરસાદથી જે લોકોના પાકને નુકસાની થઈ છે તે સંદર્ભે પેકેજ જાહેર કરવામાં આવેલું છે અને અસરગ્રસ્ત ખેડૂતોને અત્યાર સુધીની સૌથી વધુ સહાય આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ કે માર્ચ 2023માં થયેલા કમોસમી વરસાદને કારણે થયેલ પાક નુકસાનની અન્વયે SDRFના ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપઅપ સહાય આપવાશે। તો આમ માર્ચ 2023માં થયેલ કમોસમી વરસાદને કારણે જે પાક નુકસાની થઈ છે તે અંતર્ગત SDRFના ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપઅપ સહાય પણ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ કે ખેતી અને વર્ષાયુ બાગાયતી પાક માટે મળવાપાત્ર 13,500 ઉપરાંત વધારાના 9,500ની સહાય બંને મળી અને કુલ રૂપિયા 23,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય આપવામાં આવશે। તો આમ 13,500 વત્તા 9,500 એમ બંને મળી અને કુલ 23,000 સહાય પ્રતિ હેક્ટર મળવાપાત્ર થશે અને ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટર માટે મળશે, માટે જોઈએ તો 46,000 સુધીની સહાય છે તે મળવાપાત્ર થશે। ત્યાર પછી આગળ જોઈએ કે બહુ વર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂપિયા 18,000 ઉપરાંત વધારાની રૂપિયા 12,600ની સહાય સાથે કુલ મળી અને રૂપિયા 30,600 પ્રતિ હેક્ટર ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય મળવાપાત્ર થશે। તો આમાં પણ મિત્રો, 18,000 પ્લસ 12,600 એમ બંને મળી અને 30,600ની સહાય પ્રતિ હેક્ટર મળવાપાત્ર થાય છે અને બંને મળી મેક્સિમમ 2 હેક્ટરની મર્યાદામાં જોઈએ તો રૂપિયા 61,200 સુધીની સહાય છે તે મળવાપાત્ર થાય છે। આ ઉપરાંત મિત્રો, આપણે આગળ જોઈએ કે રાજ્ય સરકારનો ખેડૂત પ્રત્યે સંવેદનશીલ અભિગમ। રાજ્યના 13 જિલ્લાના 48 તાલુકામાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની સંદર્ભે SDRFના ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ટોપઅપ સહાય દરોમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી અને વિશેષ રાહત આપવામાં આવેલી છે, જેમાં આપણે જોઈએ કે ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયા વગેરે જેવી ખેતી અને વર્ષાયુ બાગાયતી પાકો માટે 33% કે તેથી વધુ નુકસાનીના કિસ્સામાં SDRFના ધોરણો મુજબ રૂપિયા 13,500 પ્રતિ હેક્ટર સહાય ઉપરાંત રૂપિયા 9,500 પ્રતિ હેક્ટર વધારાની સહાય એમ બંને મળીને કુલ 23,000 પ્રતિ હેક્ટરની લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય આપવામાં આવશે। તો આમ 2 હેક્ટરની મર્યાદામાં જોઈએ તો ટોટલ 46,000 સુધીની સહાય મળવાપાત્ર થાય છે। ત્યારબાદ આગળ જોઈએ કે આંબા, લીંબુ, જામફળ જેવા બહુ વર્ષાયુ બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાનીના કિસ્સામાં SDRFના ધોરણ મુજબ રૂપિયા 18,000 પ્રતિ હેક્ટર સહાય ઉપરાંત રૂપિયા 12,600 પ્રતિ હેક્ટર વધારાની સહાય એમ બંને મળી અને કુલ રૂપિયા 30,600 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। તો આમ મિત્રો, આ જે સહાય છે તે 2 હેક્ટરની મર્યાદામાં જોઈએ તો રૂપિયા 61,200 સુધીની સહાય મળવાપાત્ર થશે। અને છેલ્લે આપણે જોઈએ કે જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવણી પાત્ર રકમ રૂપિયા 4,000 કરતાં ઓછી હશે તો તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછી 4,000ની સહાય આપવામાં આવશે। તો મિત્રો, આ પ્રમાણે પાક નુકસાન સહાય 2023 અંતર્ગત જાહેરાત કરવામાં આવેલી છે। તો મિત્રો, આશા રાખું કે પાક નુકસાન સહાય
વર્ષ 2023 અંગેની વિગતવાર માહિતી આપને ખ્યાલ આપી. મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.